નમસ્કાર મિત્રો, એમએસએબી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, તાજેતરમાં આવેલી બીએસએફ ભરતી 2021, તો મિત્રો એએસઆઈ કોન્સ્ટેબલ અને એસસી અંતર્ગત ભરતી રહેશે. તો લાયકાત ધોરણ 10 પાસ છે અને અન્ય ડિગ્રી છે, અને અરજી કરવાની છેલ્લી તારીખ 3/1/2022 છે. તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જાણીશું. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો, જેથી આવનારી કોઈપણ વિગત હોય તો તમે જાણી શકો. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, આજે ઓફિશિયલ જાહેરાત છે જે તમે જોઈ શકો છો. બીએસએફ અંતર્ગત ભરતી છે, એટલે કે ડાયરેક્ટર જનરલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ. તો મિત્રો, આની અંદર ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ અરજી કરી શકશે. તો મિત્રો, આની અંદર ગ્રુપ સી અંતર્ગત જગ્યાઓ આવેલી છે. તો મિત્રો, ગ્રુપ સીની અંદર જે કોન્સ્ટેબલ લેવલની જે ભરતી છે એ પણ લેવાપાત્ર રહેશે. તો મિત્રો, આ ગવર્મેન્ટ ભરતી છે, અને જે પણ મિત્રો બીએસએફની અંદર જવા માગતા હોય એ મિત્રો માટે ઉત્તમ તક છે. તો મિત્રો, આની અંદર જે મહત્ત્વની બાબત છે કે પહેલી જગ્યા છે એએસઆઈ, તો એની અંદર ટોટલ જગ્યા 1 છે. એની અંદર જનરલ ઉમેદવારો માટે જગ્યા છે. પગાર ધોરણ તમને 29,200થી લઈને 92,300 મળશે. તો એસસી, એ આની અંદર જગ્યા છે, જગ્યા 2 છે. એની અંદર ઓબીસીની અંદર 1 જગ્યા, એસટીની અંદર 1, અને જનરલ કેટેગરીમાં 2 જગ્યાઓ, એમ કરીને ટોટલ 4 જગ્યાઓ પર ભરતી થવાપાત્ર રહેશે. પગાર ધોરણ લેવલ 4નું મળશે, એટલે કે 25,500થી લઈને 81,100 મળવાપાત્ર રહેશે. તો એસસી પ્લમ્બરની અંદર જગ્યા છે, ટોટલ 2 જગ્યા છે. એની અંદર જનરલ માટે 2 જગ્યાઓ આવેલી છે. પગાર ધોરણ લેવલ 4નું મળશે. હવે મિત્રો, કોન્સ્ટેબલ સેવાર મેન અંતર્ગત જે જગ્યા છે એની અંદર ટોટલ જગ્યાઓ 2 છે. તો એની અંદર ઓબીસીમાં 1 છે અને જનરલમાં 1 છે. પગાર ધોરણ લેવલ 3નું, એટલે કે 21,700થી લઈને 79,700 રૂપિયા મળવાપાત્ર રહેશે. હવે મિત્રો, કોન્સ્ટેબલ, તો મિત્રો નેક્સ્ટ જગ્યા છે કોન્સ્ટેબલ જનરેટર ઓપરેટર અંદર જગ્યા છે. ટોટલ 24 જગ્યાઓ છે. તો એની અંદર જનરલ માટે 8 છે, ઈડબ્લ્યુએસ માટે 2 છે, ઓબીસી માટે 6 જગ્યાઓ છે, એસસી માટે 7 અને એસટી માટે 1, એમ મળીને ટોટલ 24 જગ્યાઓ છે. લેવલ 3નું પગાર ધોરણ મળશે, એટલે કે 21,700થી લઈને 79,100 મળવાપાત્ર રહેશે. તો એ રીતે મશીન અંતર્ગત જગ્યા છે કોન્સ્ટેબલની અંદર, એની અંદર ટોટલ 28 જગ્યાઓ છે. જનરલમાં 12 છે, ઈડબ્લ્યુએસમાં 2 છે, ઓબીસીમાં 8 છે, એસસીમાં 4 અને એસટીમાં 2, એમ કરીને ટોટલ જગ્યાઓ છે 28. તો કોન્સ્ટેબલ લાઇનમેન માટે જગ્યા છે. તો ટોટલ 11 જગ્યાઓ છે. કેટેગરી પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો. પગાર ધોરણ આ તમામ પોસ્ટની અંદર સેમ ટુ સેમ રહેશે. તો મિત્રો, આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો એ ક્વોલિફિકેશન અંતર્ગત હોવા જોઈએ. તો મિત્રો, આની અંદર જે અરજી કરવાની છે તમારે એના વિશે જાણીએ. તો મિત્રો, આની અંદર તમારે માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે, એ પણ 45 દિવસની અંદર. તો મિત્રો, આ જાહેરાત અંતર્ગત આપણે જાણીએ કે 13 નવેમ્બરથી લઈને 19 નવેમ્બર સુધી આ જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે. ત્યારે 19 નવેમ્બર પછી તમારે જે 45 દિવસ છે એ ગણીને તમારે અરજી કરવાની રહેશે. જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ સબ્જેક્ટ ટુ ચેન્જ અંતર્ગત કરી શકે છે. મિત્રો, આની અંદર સંપૂર્ણ માહિતી તમારે ભણવાની રહેશે. તો લાયકાત વિશે જાણી લઈએ. એએસઆઈની અંદર જે લાયકાત 10 પાસ, અને મિત્રો એકવાર અંતર્ગત રિગાર્ડિંગ તમે ડિપ્લોમાનો કોર્સ કરેલો હોય તો પણ તમે જઈ શકો છો. તો મિત્રો, આની અંદર 3 લાયકાત અંતર્ગત તમે અરજી કરી શકો છો. 10 પાસ છે, ડિપ્લોમા કોર્સ કરેલો હોય અથવા ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય તો પણ તમે આની અંદર જઈ શકો છો. તો મિત્રો, એસસીની અંદર જગ્યા છે, કાર્પેન્ટરની અંદર જગ્યા છે. તો મિત્રો, આની અંદર 10 પાસ અને આઈટીઆઈ કરેલું હોવું જોઈએ, એટલે કે આઈટીઆઈની ટ્રેનિંગ કરેલી હોવું જોઈએ. તો મિત્રો, આની અંદર કાર્પેન્ટર અંતર્ગત જો તમે આઈટીઆઈ કરી છે તો તમે મિત્રો આની અંદર ઓનલાઈન અરજી કરી શકો છો. તો એસસી પ્લમ્બરની અંદર છે. તો મિત્રો, આની અંદર 10 પાસ અને આઈટીઆઈ માંગેલું છે પ્લમ્બર અંતર્ગત. તો કોન્સ્ટેબલ સેવરમેન અંતર્ગત જગ્યા છે, એની અંદર માત્ર જે 10 પાસ માંગેલું છે. તો મિત્રો, આની અંદર જે 5મી જગ્યા છે કોન્સ્ટેબલ જનરેટર ઓપરેટર, તો એની અંદર 10 પાસ માંગેલું છે. સાથે મિત્રો, આની અંદર કોઈ પણ પ્રકારે ટ્રેનિંગ લીધેલી હોવી જોઈએ. ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ડીઝલ મોટર, મિકેનિકલ અંતર્ગત હોવું જોઈએ. હવે મિત્રો, જે 6ઠી જગ્યા છે કોન્સ્ટેબલ, એની અંદર જગ્યાઓ છે. એની અંદર માત્ર લાયકાત 10 પાસ માંગેલું છે અને આઈટીઆઈ કરેલું હોવું જોઈએ. તો ડીઝલ મોટર મિકેનિકલ અંતર્ગત જો તમે આઈટીઆઈ કરેલું છે તો તમે આની અંદર અરજી કરી શકશો.
તો કોન્સ્ટેબલ લાઇનમેન અંતર્ગત જગ્યા છે, એની અંદર તમારે અધોરણ 10 પાસ કરેલું હોય અથવા ડિપ્લોમા કરેલું હોય, ઇલેક્ટ્રિકલ વાયરમેન લાઇનમેન અંતર્ગત જો તમે આઈટીઆઈ કરેલું હોય તો મિત્રો આની અંદર જઈ શકો છો. જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એમના માટે મહત્ત્વની ઉંમર છે, એએસઆઈ માટે ઉંમર રહેશે 18-25 વર્ષ. તો મિત્રો એસસી માટે જગ્યા છે કાર્પેન્ટરની અંદર 18-25, પ્લમ્બરની અંદર 18-25, કોન્સ્ટેબલની અંદર 18-25, કોન્સ્ટેબલ જનરલ ઓપરેટરની અંદર 18-25, અને એ અંતર્ગત સંપૂર્ણ ભરતી અંતર્ગત તમારી ઉંમર 18-25 વર્ષની હોવી જોઈએ. તો સરકાર માન્ય જે તમને છૂટછાટ મળે છે એ પણ તમને આની અંદર છૂટછાટ મળવાપાત્ર રહેશે. તો મિત્રો આની અંદર નવેમ્બરની અંદર ભરતી આવેલી છે, તો બીએસએફ અંતર્ગત જે રોજગાર એમ્પ્લોયમેન્ટ છે એ અંતર્ગત તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એમના માટે આ જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. તો મિત્રો વધુમાં જો તમારે આની અંદર અરજી કરવા માગતા હોય ઓનલાઈન તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને તમે ડાયરેક્ટ ઓનલાઈન અરજી કરી શકો છો અને બીએસએફનું જે સપનું છે એ તમારું સાકાર કરી શકો છો. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.